બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહીસાગરની. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ફાયર સેફ્ટીને લઈને હોસ્પિટલોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ચારેકોર ફેલાઈ ગઈ છે તેવામાં ભરૂચ આવેલ કોવિડ હોસ્પિટલમાં એકાએક આગ લાગતા કેટલાક દર્દીઓને ડૉક્ટર નર્સ કુદરતને પ્યારા થઈ ગયા છે, જેને લઈને વહીવટીતંત્ર ઊંઘતું ઝડપાઈ ગયું અને સફારું જાગ્યું હોય તેમ મહીસાગર જિલ્લાની અંદર લુણાવાડા નગરપાલિકા ચીફ ઓફિસર ધારા લુણાવાડા ખાતે આવેલ જેકે હોસ્પિટલમાં રૂબરૂ જાત તપાસ કરતા કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ હોસ્પિટલ ચલાવવા આવતું નથી. નાનકડા રૂમમાં 7-8 બેડ મૂકી દેવામાં આવે છે. ત્રીજા માળે નાનકડી અને સાંકડી સીડી રાખીને કોરોનાના દર્દીઓ ઉપર સારવાર કરવામાં આવે છે, જેમાં કોઈપણ પ્રકારની સાફ સફાઈ રાખવામાં આવતી નથી. ડૉક્ટર કમ્પાઉન્ડર તેમજ નર્સ પણ હાજર રહેતા નથી અને આટલી મોટી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નામે કોઈ પણ સાધન સુવિધા ઉપલબ્ધ નથી. દવા તેમજ કચરાપેટી સાથે જોવા મળે છે. પાણીની કોઈ વ્યવસ્થા નથી. વાહનો પાર્કિંગની પણ કોઈ વ્યવસ્થા નથી, જેથી ખાતાકીય રિપોર્ટ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેવું નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવેલ છે. અમિત કોઠારી, ZSTV, મહીસાગર. વિસ્તારમાં જે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો આવેલી છે એ હોસ્પિટલોની અંદર જે ફાયર સેફ્ટી માટેના જે ચકાસણી માટે નગરપાલિકાના ફાયરમેન તેમજ પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ચકાસણી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એ નગરની વિવિધ હોસ્પિટલોમાં ચકાસણી કરતાં જે કે હોસ્પિટલ જે છે એમાં ફાયર સેફ્ટીના અમુક પૂરતી